नमस्कार, હું છું ભૂમિ। સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝ થી। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે, વાત કરવામાં આવી રહી છે પંચમહાલની। પંચમહાલમાં જે રીતે વાત સામે આવી રહી છે, પંચમહાલમાં આરોગ્ય સેતુ એપ ડરનું કારણ બની છે। કાલોલના ડેરોલમાં આરોગ્ય સેતુ એપને લઈને ડરનો માહોલ પેદા થઈ ગયો છે। એપમાં 5 કિલોમીટરમાં પોઝિટિવ કેસ બતાવે છે। આ જે એપ છે, કેટલાક યુઝર્સ એપમાં પોઝિટિવ કેસો બતાવવામાં આવી રહ્યા છે અને એપમાં જે પોઝિટિવ કેસો બતાવવામાં આવી રહ્યા છે તેના કારણે ત્યાંના રહેવાસીઓમાં એક ડરનો માહોલ પેદા થઈ ગયો છે। આ સમગ્ર વાત છે પંચમહાલની। પંચમહાલમાં જે સેતુ એપ છે તેના લીધે, જે સેતુ એપ છે તેમાં જે કિલોમીટર દર્શાવવામાં આવે છે તે કિલોમીટરમાં પોઝિટિવ કેસોની સંખ્યા દર્શાવવામાં આવી છે અને પોઝિટિવ કેસોના કારણે લોકોમાં એક ડરનો માહોલ પેદા થઈ ગયો છે। કાલોલના જે રીતે એપમાં 5 કિલોમીટરમાં પોઝિટિવ કેસો બતાવે છે। ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રાહુલ। રાહુલ, જણાવશો સમગ્ર વિગત। જી ચોક્કસ જણાવ્યું, કોરોના વાયરસ ને લઈને કેન્દ્ર શાસન દ્વારા આરોગ્ય સેતુની એક એપ બનાવવામાં આવી છે। એપ દ્વારા લોકો જાણી શકે છે કે કયા વિસ્તારમાં કેટલા પોઝિટિવ કેસ છે। ત્યારે પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પંચમહાલના જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં આરોગ્ય સેતુની એપ છે તે ડરનો માહોલ બની છે। કારણ કે જે નજીકની માં એક પોઝિટિવ કેસ હોવાનું એ 5 કિલોમીટરમાં પોઝિટિવ કેસ બતાવી રહ્યો છે। હાલ તો ડેરોલ ગામમાં કેટલાક યુઝરો એપમાં બતાવી રહ્યો છે કે એક ડેરોલના 5 કિલોમીટર એરિયામાં એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ન હોવાની છે તે નકારવામાં આવી રહ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગને ના મત પ્રમાણે આ કોઈ યુઝર ખોટો ડેટા નાખ્યો હોવાની એપમાં પોઝિટિવ કેસ બતાવી શકે છે। ત્યારે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ રાહુલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। પંચમહાલમાં જે રીતે આરોગ્ય સેતુની એપ છે તે આરોગ્ય સેતુની એપ લોકો જોતા હોય છે અને તેમાં જે 5 કિલોમીટરની અંદર પોઝિટિવ કેસોની સંખ્યા બતાવવામાં આવે છે અને ત્યાંના રહેવાસીઓમાં તે રીતે ડરનો માહોલ પેદા થઈ ગયો છે। આરોગ્ય વિભાગ દ્વારા વાતને નકારવામાં આવી છે, આ વાતને આરોગ્ય વિભાગ નકારી રહ્યું છે અને પંચમહાલના લોકોને પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આ બધી વસ્તુથી દૂર રહો અને માત્ર ને માત્ર અફવાઓથી દૂર રહેવાની જરૂરિયાત છે। કારણ કે અત્યારે લોકડાઉનની સ્થિતિ છે, ઘરમાં લોકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર છે। હવે વાત કરીએ કલોલની। કલોલમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે। જી હા, જે રીતે માહિતી સામે આવી રહી છે કલોલમાં બીજા 2 કેસ નવા આવ્યા છે। કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે। કલોલ તાલુકાના પોલીસ સ્ટેશન પાસે નવા વિસ્તારમાં કેસ નોંધાયા છે। કોરોનાનો કેસ મળતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। હરિદર્શન સોસાયટીમાં 50 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ સાથે જ ફોન લાઈન પર વધુ વિગત સાથે જોડાઈ ગયા છે વિરેન। વિરેન, જણાવશો કલોલમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે? જી ચોક્કસ, છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે, છેલ્લા 2 દિવસમાં 4 કેસ કલોલમાં નોંધાયા છે અને કલોલમાં આજે જે 2 કેસ નોંધાયા છે તેમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલા વિસ્તારમાં જે કોરોનાનો કેસ મળતા આરોગ્ય વિભાગ એક સતર્ક થઈ ગયું હતું। હરિદર્શન સોસાયટીમાં લગભગ 50 વર્ષની મહિલા જે પોઝિટિવ આવી હતી, જ્યારે બીજી મહિલા સુશુષા નવનીત મેમોરિયલ હોસ્પિટલની ટ્રાયલ હિસ્ટ્રીમાં જણાવવામાં આવે છે, જે કોઈ રોગના નિદાન માટે 2 દિવસ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં ગયા હતા એને લઈને એવું કહી શકાય કે ટ્રાવેલ હિસ્ટ્રીના હિસાબે તેમને પોઝિટિવ આવ્યો। જ્યારે બીજો કંઈક કેસ છે જે પૂર્વમાં આવેલ આકાશદીપ સોસાયટીમાં 68 વર્ષના જે પુરુષ હતા તેમને પોઝિટિવ આવ્યો છે। એટલે કહી શકાય છેલ્લા 2 દિવસમાં 4 કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે। જી આભાર વિરેન સમગ્ર માહિતી આપવા માટે। કલોલની આપણે વાત કરી રહ્યા છીએ, કલોલમાં બીજા 2 પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે અને દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તેના કારણે લોકડાઉન પણ લંબાવવામાં આવ્યું છે। લોકડાઉન 3ની પણ શરૂઆત થશે। 4 મે થી 17 મે સુધી લોકડાઉન પણ વધારી દેવામાં આવ્યું છે, 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે અને આ કોરોના સંક્રમિતોની સંખ્યા ન વધે તેના કારણે લોકડાઉન નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। ડરવાની જરૂર નથી, માત્ર ને માત્ર સાવચેત રહેવાની જરૂર છે। કલોલમાં બીજા 2 કેસ નવા આવ્યા છે અને આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પાસેનો જે વિસ્તાર છે તેમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે।
હવે વાત કરીએ મોટા સમાચારની. મોટા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. જી હા, ગાંધીનગરને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટનગર ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે અને કોરોનાના કેસને લઈને ઉદ્યોગ ભવનમાં પટ્ટાવાળા કર્મીઓને આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉદ્યોગ ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. જી હા, વાત કરવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગરની. પટ્ટાવાળાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને જે પટ્ટાવાળો છે જે ત્યાં કામ કરતો હતો તે આખી ઓફિસે સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે કોના સંપર્કમાં આવ્યો છે તેની પણ લોકો સાવચેતીને લઈને કંઈક ને કંઈક વસ્તુ એ છે કે લોકો જેટલા પણ તેના કોન્ટેક્ટમાં આવ્યા છે તે લોકો પોતાની કાળજી લઈ રહ્યા છે અને કેસ પણ કરાવી રહ્યા છે. અને કંઈક ને કંઈક વસ્તુ એ છે કે અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકડાઉનને વધારવાનું જે વાત કરવામાં આવી છે, લોકડાઉન 3 પણ હવે શરૂ થશે. 4 મેથી હવે 17 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કુલ કેસ વધ્યા છે અને પાટનગર ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ આવ્યો છે. આ સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ જણાવશો, ગાંધીનગરમાં એક પટ્ટાવાળાને પોઝિટિવ કેસ આવ્યો છે. જી, અમે અત્યારે ઉદ્યોગ ભવન ખાતે છીએ. આપ જોઈ શકો છો કે ઉદ્યોગ ભવનમાં અત્યારે જે સેનેટાઇઝેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે પટ્ટાવાળા છે તેને પોઝિટિવ આવ્યો છે અને તેના પગલે આ જે ઉદ્યોગ ભવન છે તેને સેનેટાઇઝ કરવાની જે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જોઈ શકો છો ઉદ્યોગ ભવનનો જે આ પાર્કિંગનો વિસ્તાર છે, પાર્કિંગમાં રહેલી આ ગાડીઓ છે તેને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. સાથે સાથે જ આ પાર્કિંગના વિસ્તારમાં અત્યારે જંતુનાશક જે દવા છે સેનેટાઇઝેશનનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. 50 લિટર જેટલું જે જંતુનાશક કેમિકલ છે તેને પાણીમાં ઉમેરી અને તેનો છંટકાવ અત્યારે ઉદ્યોગ ભવન ખાતે કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગ ભવનના એક પટ્ટાવાળા છે જેને આ કોરોના પોઝિટિવ આવ્યાના જે વાત સામે આવી છે તેના પગલે ઉદ્યોગ ભવનને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કે ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢ છે તે માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમના માર્ગદર્શનમાં અત્યારે આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે તેમની સાથે જ વાતચીત કરીશું. સર, અત્યારે સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે ઉદ્યોગ ભવનને, શું વિગતો, કેટલા કેમિકલનો વપરાશ? અત્યારે એકચ્યુઅલી કાલે સાંજે મોડી રાત્રે સવારે અમને મેસેજ મળ્યા કે ઉદ્યોગ ભવનમાં એક પટ્ટાવાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે અને ગાંધીનગરમાં બીજા શ્રીનગરમાં અને સેક્ટર 2માં આવી જગ્યાએ જે કોરોના પોઝિટિવ આવ્યા છે એ સંદર્ભે અમે લોકોએ તાત્કાલિક બધી જગ્યાએ ગાડી મોકલી અને અમારી વાહનની અંદર આપણે સોડિયમ હાઇપોક્લોરાઇડ જે સેનિટાઇઝેશન મટીરિયલ છે એ મિક્સ કરી અને તાત્કાલિક સંકલ્પ ચાલુ કરી દીધો છે. આજે આ ગાડી મારી છે આખો દિવસ ઉદ્યોગ ભવનમાં રહેશે. સંપૂર્ણ ઉદ્યોગ ભવનનું ગ્રાઉન્ડ લેવલ છે, તમામ પાર્કિંગ છે, પાર્કિંગમાં કરેલા વાહનો છે એ બધાની ઉપર આ દવાનો છંટકાવ કરશે. એ સિવાય જે શ્રીનગરમાં આપણે કોલ આવ્યો છે 24 સેક્ટરમાં ત્યાં પણ એક ગાડી ગઈ છે અને 2 સેક્ટરમાં અત્યારે કામગીરી ચાલુ જ છે. ત્યાં પણ 2 પોઝિટિવ કેસ આવે છે, ત્યાં પણ કામગીરી અત્યારે અમારે ચાલુ જ છે. એટલે આજના દિવસ દરમિયાન જે 6 થી 7 નવા કેસ આવ્યા છે તે તમામ વિસ્તારોમાં આપણે અત્યારે સેનિટાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે. હા, અત્યારે જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યા વિસ્તારમાં સવારથી અમે ગાડીઓ મોકલી દીધી છે. અનફોર્ચ્યુનેટલી સવારે અમારે એક મોટી ફાયર થઈ ગઈ હતી ખોડિયાર કન્ટેનર ડેપોમાં, ત્યાં પણ અમારા વાહનો હતા. પણ હાલમાં બધી જગ્યાએ જ્યાં પોઝિટિવ કેસ ત્યાં અત્યારે ગાડીઓથી સેનિટાઇઝેશનનું કામ ચાલુ છે. ગાંધીનગરની જો વાત કરીએ સર, તો રેગ્યુલરલી સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી. રેગ્યુલર જે સેનિટાઇઝેશનની પ્રક્રિયા છે કયા કયા વિસ્તારોમાં કેવી રીતે ધરવામાં આવતી હોય છે? લગભગ ગાંધીનગર શહેરની જો વાત કરું તો ગાંધીનગર શહેરમાં લગભગ અમે સંપૂર્ણ સિટી 2 વાર તો અમે સેનિટાઇઝ કરી દીધું છે. એમાં મેઇન જે રિંગ રોડ છે, રિંગ રોડ બધા છે, ગાડી સેક્ટરમાં ફરતા રિંગ રોડો છે, અંદર જે કોઈની પર્સનલી કમ્પ્લેન આવે, કન્ટેનમેન્ટ એરિયા કર્યો હોય, હોમ ક્વોરન્ટાઇન કર્યા હોય, તો એ જ્યાં પોઝિટિવ કેસ આવે એની આજુબાજુ પેરીફેરીમાં બધી જગ્યાએ અમે અત્યારે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. એ સિવાય ઘણા લોકો અમને ટેલિફોનિક કમ્પ્લેન આપતા હોય છે, તો આ પણ જઈને અમે લોકો આ કમ્પ્લેન સોલ્વ કરતા હોઈએ છીએ. પ્લસ સરકારી બિલ્ડિંગ્સ છે બધી, જે એ સરકારી બિલ્ડિંગ્સોની પણ અમારે અત્યારે કમ્પ્લેન ચાલુ થઈ જવાની, ભાઈ એમના બિલ્ડિંગની આજુબાજુ પેરીફેરીમાં કરી દેવું, તો ત્યાં પણ અમે અત્યારે સેનિટાઇઝની પ્રક્રિયા ચાલુ કરેલ છે. તો આ હતા ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢ, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે કોરોનાનો કહેર સામે આવ્યો છે અત્યાર સુધીમાં 2 વખત ગાંધીનગર શહેરને સેનિટાઈઝ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર શહેર 2 વખત સેનિટાઈઝ થઈ ચૂક્યું છે અને હજુ પણ જ્યાં જ્યાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ખાસ કરીને જે જે રહેણાંક વિસ્તારોમાં જ્યાં કોરોના કેસ આજે બહાર આવ્યા છે ત્યાં આજે સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને સાથે સાથે ઉદ્યોગ ભવનના પટ્ટાવાળાનો આજે કોરોના કેસ પોઝિટિવ આવતા અત્યારે અહીંયા ઉદ્યોગ ભવન ખાતે
સેનેટાઇઝેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, પણ કહી શકાય કે જે રીતે અત્યારે કેસો વધી રહ્યા છે, આજે એક દિવસમાં જ ગાંધીનગરમાં એક સાથે 6 કેસ સામે આવ્યા છે, જેના પગલે થઈને તંત્ર દોડતું થઈ ગયું છે. અને બીજી બાજુ જ્યારે ફાયર વિભાગ છે તે સેનેટાઇઝેશનની પ્રક્રિયામાં પણ સાથે સાથે કામ પર લાગી ગયો છે, અને અત્યારે ઉદ્યોગ ભવનને 50 લિટર જેટલા જે જંતુનાશક કેમિકલ છે તે છાંટી અને તેના મારફત અત્યારે જે પાર્કિંગનો એરિયા છે ગ્રાઉન્ડ લેવલનો તે અને ખાસ કરીને આખું કેમ્પસ જે છે ઉદ્યોગ ભવનનું તેને અત્યારે સેનિટાઇઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જી બિલકુલ, સોનલ આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ દ્રશ્યો છે તે ગાંધીનગરના છે. ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં એક પટ્ટાવાળાનો કેસ પોઝિટિવ આવ્યો છે અને તેને લઈને આખું ઉદ્યોગ ભવનને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે અને ઉદ્યોગ ભવનના પટ્ટાવાળાને કોરોના પોઝિટિવ છે અને તેના કારણે ઉદ્યોગ ભવનને આખું સેનિટાઇઝ કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં કુલ 50 કેસ પોઝિટિવ છે. અત્યારે જે 50 કેસ છે તે પોઝિટિવ આવ્યા છે અને વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે અને તે જ ઉદ્યોગ ભવનમાં જે પટ્ટાવાળો કામ કરતો હતો તેનો કેસ પોઝિટિવ આવ્યો છે. હવે વાત કરીએ કરજણની. કરજણમાં શ્રમિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. જી હા, વાત સામે આવી રહી છે શ્રમિકોને લઈને. શ્રમિકો દ્વારા જે રીતે હોબાળો મચાવવામાં આવ્યો છે, કરજણ ટોલ નાકા પર શ્રમિકોએ હોબાળો કર્યો. કેન્દ્ર સરકારે મંજૂરી આપતા પણ પ્રાંતિયો વતન જવા માટે નીકળી પડ્યા છે. સુરતથી યુપી બિહાર જવા માટે પર પ્રાંતિયો ઉમટી પડ્યા છે. સુરતથી ઇસ્યુ કરાયેલ પાસને લઈને પરપ્રાંતિયોને કરજણ અટકાવવામાં આવ્યા છે. આ જે દ્રશ્યો છે તે પરપ્રાંતિયોને અટકાવવાના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. વડોદરાના કરજણમાં પરપ્રાંતિયોને અટકાવવામાં આવ્યા છે. અત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને જે પરપ્રાંતિયો જે અહીંયા અમદાવાદ અને ટોટલી જે ગુજરાતમાં ફસાયા છે તે પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટેની જે સુવિધા છે તે કરવામાં આવી છે. તેમ છતાં પણ વડોદરાના કરજણમાં જે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, આ દ્રશ્યો છે, પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો છે કરજણમાં. કરજણ ટોલનાકા પાસે આ હોબાળો મચાવવામાં આવ્યો છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કૃણાલ. કૃણાલ, જણાવશો વિગત સામે આવી રહી છે, કરજણ ટોલ નાકા પર શ્રમિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. જી ભૂમિ, બિલકુલ. જેવી રીતે આજે શ્રમિકો છે, પરપ્રાંતિયો છે, જ્યારથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી તેઓ ત્યાં અટવાઈ ગયા હતા. તેમના જે ઉદ્યોગો હતો ત્યાંથી પણ તેમને કાઢી નાખવામાં આવ્યા હતા અને ઘરે જવા જણાવ્યું હતું, પરંતુ ક્યાંક અમુક શ્રમિકો પગપાળા પહોંચી ગયા હતા અને વડોદરા સહિતના જે અન્ય રાજ્યો છે ત્યાં તેમને રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે જે શ્રમિકોને પોતાના વતન પરત જવું હોય તેને જવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી અને તે મંજૂરી સ્થાનિક જે વહીવટી તંત્ર હોય ત્યાંથી લેવાની હતી. આ જે શ્રમિકો છે તેઓ યુપી, બિહાર, વેસ્ટ બંગાળ સહિતના જે ઉત્તરીય જે રાજ્યો છે તે તરફના છે મોટા ભાગના. સુરતમાં સૌથી વધુ પરપ્રાંતિઓ હાલ વસે છે, શ્રમિકો વસે છે. તે શ્રમિકો સુરત ખાતેથી પોતાના ઇસ્યુ કરાયેલા લેટર લઈને ત્યાંથી બસો મારફતે પોતાના વતન જવા નીકળ્યા હતા, પરંતુ જે વડોદરા ખાતેનું જે કરજણનું જે ટોલ નાકુ છે ત્યાં આ તમામ શ્રમિકોને અટકાવી દેવામાં આવ્યા હતા. કારણ કે વડોદરા જેવી રીતે રેડ ઝોનમાં આવે છે એટલે તમામ જે પણ વડોદરાના ટોલ નાકા તરફ આવે તમામને ત્યાં અટકાવીને સ્ક્રીનિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આગળ જવાની મંજૂરી આ તમામ હજારો શ્રમિકોને તેને આપવામાં ન આવી હતી અને તેને લઈને ક્યાંક તેઓએ ગત રાત્રિથી હોબાળો મચાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને જો સુરતથી પાસ ઇસ્યુ કર્યા હોય વતન જવાના તો વડોદરા ખાતે કેમ રોકવામાં આવી રહ્યા છે. પરંતુ બાદમાં જે વડોદરાના કલેક્ટર છે તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે હજુ પણ જે રાજ્યો છે, જે ઉત્તર ભારતીય જે રાજ્યો છે કે યુપી, બિહાર, વેસ્ટ બંગાળ સહિતના 5-6 રાજ્યો કે જ્યાં આ શ્રમિકોને જવું છે ત્યાંથી એ રાજ્ય તરફથી વડોદરાનું જે તંત્ર છે તેને મંજૂરી આપવામાં નથી આવી. એટલે જ્યારે આ રાજ્ય તરફથી મંજૂરી વડોદરાને મળી જશે અને ત્યારબાદ જ આ શ્રમિકોને આગળ જવા દેવામાં આવશે. એટલે જે આંતરિક રાજ્યોનું જે આંતરિક સંકલન હોય છે ત્યાં તેનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અને તે અભાવને કારણે ક્યાંક આ પરપ્રાંતિઓ અટવાયા છે. બિલકુલ કૃણાલ, જે રીતે શ્રમિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે પોલીસની કામગીરી શું છે હાલ? જેવી રીતે પોલીસ લોકડાઉનનો અમલ કરાવે છે, કોઈ પણ વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે ન જાય, વગર પરવાનગીએ ન જાય તે તમામની ચકાસણી કરવામાં આવે છે અને તેને લઈને
જે વડોદરા ખાતે આ શ્રમિકો પહોંચ્યા હતા ત્યારે ખૂબ જ શાંતિ રીતે તેઓને સમજાવ્યા હતા, પરંતુ શ્રમિકો એક જ વાત લઈને બેઠા હતા કે તેમની પાસે સુરતથી ઇસ્યુ કરેલા લેટર છે, તેથી તેમને આગળ જવા દેવામાં આવે, પરંતુ વડોદરા તંત્રને હજુ સુધી અન્ય રાજ્યો તરફથી કોઈ મંજૂરી મળી ન હોવાથી વડોદરા તંત્રએ તેમને કરજણ ખાતે હાલ અટકાવવામાં આવ્યા છે. શ્રમિકો હોબાળો મચાવી રહ્યા છે, પરંતુ જે વડોદરા વહીવટી તંત્ર છે તેને જ્યાં સુધી અન્ય રાજ્યો તરફથી મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેમને આગળ જવામાં નહીં દેવામાં આવે. એટલે આંતરિક સંકલન અને જે અભાવ હોઈ શકે છે તંત્રોની વચ્ચે, તેના લીધે ક્યાંક શ્રમિકો અટવાયા છે, હવે ક્યારે મંજૂરી મળશે તેની રાહ આ શ્રમિકો જોઈ રહ્યા છે અને હાલ પણ તેઓ હોબાળો મચાવી રહ્યા છે. બિલકુલ કૃણાલ, આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા માટે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, કેન્દ્ર સરકારે મંજૂરી આપતા પરપ્રાંતિઓ પોતાના વતન જવા માટે પરત ફર્યા, તેમ છતાં વડોદરાના કરજણ ટોલ નાકું છે ત્યાં પરપ્રાંતિઓને રોકવામાં આવ્યા અને તે લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. આગળ વાત કરી મહત્વના સમાચારની, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. જે રીતે દાહોદમાં એમપી ગુજરાતની બોર્ડર પર પ્રાંતિઓને રોકી દેવામાં આવ્યા છે, ખંગેલા બોર્ડર પર હજારો પ્રાંતિઓને રોકી દેવામાં આવ્યા છે. ખાનગી ટ્રાવેલ્સમાં પોતાના વતન જવા માટે તેઓ નીકળ્યા હતા પણ તેમને રોકવામાં આવ્યા છે. પોતાના વતન યુપી અને એમપી જવા માટે આ પરપ્રાંતિઓ નીકળ્યા હતા, તેમ છતાં એમપી બોર્ડર પર તેમની બસ રોકી દેવામાં આવી છે. આ બીજો એવો બનાવ છે. પહેલા વાત કરી આપણે વડોદરાના કરજણની અને ત્યારબાદ હવે વાત કરીએ દાહોદની. દાહોદમાં પણ પરપ્રાંતિઓ જે પોતાના વતન જતા હતા તેમને રોકવામાં આવ્યા છે. ગેલા બોર્ડર ઉપર 4-5 વર્ષના બાળકને લઈને લોકો લક્ઝરીમાંથી ઉતરીને અડધી રાત્રે ચાલતા જઈ રહ્યા છે. બે રાજ્યોની સરકાર કંઈ નિર્ણય લેવામાં તકલીફ થઈ છે કે બે રાજ્યોની સરકારમાં કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કંઈ સમજ નથી આવતું. પણ આપણે પૂછીશું કે સર આપ કહાં સે આ રહ્યો? ગુજરાત શહેર. આપ કહાં જાઓ કે? એમપી જાઓ. એ બચ્ચે કો ઇતને છોટે ચલ કે લે જા રહે હો, ક્યા કરે સર? તો જો ખાને પીને કા કુછ સામાન નહીં તો ક્યા કરે? દીદી યે ઇતના છોટા બચ્ચા હૈ આપકે સાથ મેં, આપ ચલ કે કિતના જાઓ? ક્યા કરું, જાના પડેગા ના. कहाँ जाना है आपको? एमपी. एमपी में कहाँ पर? मतलब रीवा जिला. यहाँ से 1500 किलोमीटर है. हाँ. तो चल के जाओगे 1500 किलोमीटर? तो जाएंगे ना. तो आज मध्य प्रदेश ना रीवा जवाना लोको जे बाळको साथे चालता निकळ्या छे, जे 1500 किलोमीटर चालीने जई रह्या छे. बन्ने राज्योना प्रशासनमां कई मिसअंडरस्टेन्डिंग छे के सरकारे बॉर्डर सील करी छे, ने सील करी तो कया कारणथी? आजे वहेली सवारथी ज्यारे एक तरफ સરકાર એમ કહી રહી છે કે જે રાજ્યોના વ્યક્તિઓ હોય પોતાના પોતપોતાના વતન જઈ શકશે અને તેના માટે લોકો ગાડીઓમાં ભરાઈને ખંગેલા બોર્ડર આવ્યા છે, ત્યારે ખંગેલા બોર્ડર ઉપર મધ્યપ્રદેશ પોલીસ આ લક્ઝરીઓ રોકી રહી છે અને તેઓને લક્ઝરીમાંથી ઉતારી અને ચાલતા મોકલી રહી છે. કેમેરામેન હિમાંશુ પરમાર સાથે નિહલ શાહ, મંતવ્ય ન્યૂઝ, ખંગેલા, દાહોદ. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દાહોદના છે. દાહોદના ખંગેલા બોર્ડર પર હજારો પ્રાંતિઓને રોકી દેવામાં આવ્યા છે. તે પોતાના વતન જઈ રહ્યા હતા અને ટોલ નાકા પર તેમને રોકવામાં આવ્યા છે. સુરત સે આ રહી હું, મેં અપને ગાંવ જા રહી હું. આધે દૂર તક ગાડી સે આઈ, અબ વહાં પે છોડ કે વો ચલા ગયા, તો અબ હમ લોગ ક્યા કરે? પૈદલ હી ન જાઉંગી ક્યા? જાના હૈ એમપી. अब एमपी को गाड़ी भी नहीं जाने के लिए बोल रहे हैं, तो हम लोग क्या करें? खाने के लिए भी कुछ नहीं है, तो पैदल चल रहे हैं. हो गया, चलेंगे कुछ दूरी, फिर आराम करेंगे, फिर चलेंगे, आराम करेंगे, ऐसे में पहुंच जाएंगे. 10-15 दिन में तो पहुंच जाएंगे ना, ऐसा कर कर जाना है. क्या दिक्कत हुई कि आप लोग चलते पैदल निकल गए सामान लेकर? ऐसी दिक्कत थी कि खाने के लिए पैसा कौड़ी नहीं थी, इसीलिए चल दी. કીમ? સુરત. હે? સુરત. સુરત સે આ રહે? હા. કહાં જા રહે હો? એમપી. તો ચલ કે જાઓગે ક્યા? તો ક્યા કરે સર, કુછ નહીં કરના પડેગા ના, ખાને પીને કા ભી મજબૂરી ચાહીએ ના, પરેશાની હૈ, ક્યા કરે, મજબૂર હો કે ચલના પડા.
वहाँ से आए यहाँ रास्ते पर छोड़ दिया गया हम लोगों को, बोले वहाँ तक जाने का वहीं पर छोड़ दिया, रेंगते रेंगते चलते चलते यहाँ पर आ गए, यहाँ पर आए फिर मार। हवे बात करें नवसारीनी, नवसारीथी महत्वना समाचार सामे आवी रह्या छे। जी हाँ, सूरत में नवसारी सांसद गृहमंत्री साथे बातचीत करी छे। बसों ने हालोल चेकपोस्ट पर रोकता परत बसों आवी छे ने बसों परत कराता सीआर पाटिले आ बातचीत करी हती। आपने जणावी दईए वात करता परवानगी मळी छे। आपने जणावी दे के जे परप्रांतियो पोताना वतन जवा माटे रवाना थया हता ते लोकोने रोकवामां आव्या हता, तेना माटे जे बातचीत करवामां आवी हती। सूरत ना सांसदे वात करी छे गृहमंत्री साथे अने त्यार बाद कोई उकेल आव्यो छे। ओरिस्सा माटे बे ट्रेन रवाना थशे, सांजे 4 वागे ट्रेन रवाना थशे। महत्वपूर्ण अने मोटा समाचार, कारण के ट्रेन सेवा बंद छे, तेम छतां पण परप्रांतियोने पोताना वतन जवा माटे ट्रेन सेवा शुरू करवामां आवशे। संवाददाता संजय महंत जोड़े गया छे अमारी साथे। संजय जणावशो, विगत प्राप्त थई रही छे कि क्यांक ने क्यांक वस्तु ए छे कि जे परप्रांतियो पोताना वतन जवा माटे रवाना थया हता, क्यांक ने क्यांक ते लोको अटवाया छे अने जे सांसदे गृह मंत्रालय साथे वातचीत करी छे तेने लईने क्यांक ने क्यांक एक मोटो उकेल आव्यो छे। સુરતમાં રહેતા લાખો શ્રમિકો પોતાના વતન જવા માટે જીદે ચડ્યા હતા અને તેમની જે માંગણી છે એ માંગણી પૂરી કરવા માટે નવસારી લોકસભા બેઠકના સાંસદ સી આર પાટીલે કમર કસી હતી। હવે જ્યારે તેમને પરમિશન મળી છે તેઓ રવાના થઈ ચૂક્યા હતા, પરંતુ બે દિવસ પહેલા જે બસ રવાના થઈ હતી એ બસ અધવચ્ચેથી જ પાછી આવી છે, કારણ કે સરકાર અને પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ પરમિશનને લઈને અસમંજસ ઊભી થઈ, ગેરસમજ ઊભી થઈ। સાંસદ સી આર પાટીલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પરમિશન તો આપવામાં આવી હતી, પરંતુ ફરી પાછી ત્યાંથી ગુજરાત પોલીસ જ અટકાવે છે અને પરત પાછા મોકલે છે, કારણ શું હોય છે? ના, બોર્ડર ઉપર થોડી ગેરસમજને કારણે એ લોકોને મધ્યપ્રદેશ અને યુપીની બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા અને મેસેજ પાસ થવાને કારણે ગુજરાતમાં પણ એ લોકોને જ્યાં હતા ત્યાં રોકી લેવામાં આવ્યા હતા। પરંતુ મેં આજે સવારમાં ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે વાત કરી હતી, એમને પરિસ્થિતિ તો વાકેફ કર્યા હતા ને એમને ટેલિફોનિક દરેક રાજ્યો સાથે વાત કરીને એમને સૂચના આપી હતી અને દરેક આગળ વધવા માટેની પરમિશન આપવા માટે યોગ્ય ઓર્ડર કરી દેવામાં આવ્યા છે એમના તરફથી, અને એના કારણે હવે દરેક જણને આગળ વધવામાં આવી રહ્યા છે, એ લોકો પોતાના વતન જઈ રહ્યા છે। સંકલનનો ક્યાંક મોટો અભાવ ન કહી શકાય, કારણ કે સુરતથી હાલોલ સુધી બસ પહોંચી ગઈ અને હાલોલથી પછી સુરત આવી ગઈ, આટલે મોટા જો ઘટના છે એમાં નાનો મોટો કદાચ થોડું થાય છે, કઈ લોકોને જે થોડી હડમારી વેઠી પડી છે એના માટે અમે માફી માંગીએ છીએ, પરંતુ અમારો પ્રયત્ન બધાનો એ જ છે કે આ લોકો જે વતન જવા માંગે છે લોકો પોતાનું વતન સહી સલામત પહોંચે, એમને કોઈ અગવડ ન પડે એવો પ્રયત્ન હોવા છતાં નાનું મોટું જો ખામી રહી હશે તો એને સુધારવાનો અમારો પ્રયત્ન રહેશે। ચોક્કસ, ભગીરથ કાર્યમાં ક્યાંક નાની મોટી ભૂલો રહી જતી હોય છે, ભવિષ્યમાં હવે શું થશે? હવે જે બસો પરમિશન લઈને નીકળશે એમને પરમિશન મળશે, એ વતન ઘર સુધી પહોંચી શકશે શ્રમિકો? પરમિશન આપવાનું કામ તંત્રનું છે, કલેક્ટરશ્રી એના માટે વ્યવસ્થા કરતા હોય છે, એટલે એના એ પ્રશ્નનો જવાબ તો એ જ આપી શકશે। પરંતુ ટ્રેન માટે અમે આજે 2 ટ્રેન ઓડિશા માટે મોકલીએ છીએ અને આવતીકાલથી 4 ટ્રેનની વ્યવસ્થા થઈ છે, પણ 5મી ટ્રેન પણ જાય તો યુપી, બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશ કે ઝારખંડ એવી અલગ અલગ જગ્યાએ ટ્રેનો જાય એવો અમારો પ્રયત્ન છે અને કાલથી જ અમે શરૂ કરવા માંગીએ છીએ, રોજ 5 ટ્રેન જાય એવો અમારો પ્રયત્ન રહેશે। સાહેબ, માત્ર સુરતનો પ્રશ્ન નથી, પરંતુ જે પરત આવ્યા છે હાલોલથી કહેવાય છે કે 100થી વધુ વાહનોને પરત મોકલવામાં આવ્યા હતા, હવે આપ કહો છો કે હોમ મિનિસ્ટર સાહેબ જોડે વાત થઈ ચૂકી છે, હવે એમને પરવાનગી મળશે, અત્યારે શું પરિસ્થિતિ છે? એટલે હમણાં લોકો ક્યાં છે, બધા જ પાછા આવી ગયા છે કે કેટલાક પાછા વળી ગયા છે એની ચોક્કસ માહિતી મારી પાસે નથી, પણ જેટલા ટેલિફોનિક અમારી સાથે સંપર્કમાં હતા એ દરેકને અમે કહ્યું હતું કે તમે જ્યાં છો ત્યાં રોકાજો, અમે કંઈક ત્યાં તમારા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને પછી જેટલા લોકોનો સંપર્કમાં હતા એમને અમે જાણ પણ કરી છે અને એ લોકો જ બધા પોતાના વતન તરફ આગળ વધી રહ્યા છે। હમણાં સાહેબ કયા કયા રાજ્યોમાં પરમિશન આપવામાં આવી છે, કયા રાજ્યમાં શ્રમિકો પોતાના ઘરે જઈ શકશે? આમ તો ઝારખંડની પરમિશન હજુ બાકી છે, પરંતુ અન્ય રાજ્યોમાં ઘણી જગ્યાએ મહારાષ્ટ્રની પણ પરમિશન બાકી છે, પશ્ચિમ બંગાળની બાકી છે, પણ એ સિવાયના એમાં બધા જ આગળ વધી રહ્યા છે। બિહારનું પણ હજુ પરમિશનની મને ચોક્કસ ખબર નથી, પણ પરમિશન આપવાનું કામ મેં આપને કહ્યું તેમ કલેક્ટરશ્રીનું છે, એટલે એમની પાસે જે આવ્યું હશે એ પ્રમાણે પરમિશન આપશે, પરંતુ ટ્રેનો હવે દરેક રાજ્ય જશે કેમ કે એના માટેની મારી પાસે જે માહિતી છે કે
કે દરેક રાજ્યમાં ટ્રેનો મોકલવા માટેની વ્યવસ્થા એ થઈ ગઈ છે અને એમાં આગળ વધી રહ્યા છે. સુરતથી કેટલી ટ્રેનો મોકલવાની ગણતરી છે? કેટલા લોકો શ્રમિકો પોતાના વતન જઈ શકશે અને કયા રાજ્યમાં જશે હાલ? મેં આજે હમણાં જ આપને કહ્યું કે અમે બે ટ્રેનો આજે 2400 લોકો ઓડિશા મોકલી રહ્યા છે. કાલે એક ટ્રેન ઓડિશા, બે ટ્રેન બિહાર અને બે ટ્રેન યુપી મોકલવાનો મારો પ્રયત્ન છે. અને પરમ દિવસેથી ઝારખંડ છે, આંધ્રપ્રદેશ છે, ત્યાંની પણ ટ્રેનો અને બિહાર ને યુપીની પણ ટ્રેનો પાછો મોકલવાનું મારો જે પ્રમાણે પ્રેશર હશે, જેટલા લોકો વધુ જવા માંગતા હશે, આ દરેકને મોકલવાની માટેની વ્યવસ્થા અમે કરતા રહીશું. સર, આપ ઘણા સમયથી પ્રયત્નશીલ છો કે જે શ્રમિકો છે એમની સમસ્યાનું સમાધાન થાય. કેટલી અરજીઓ આવી, કેટલા લોકો, કેટલા શ્રમિકો વતન જવા માટે હાલ આપની પાસે કતારમાં ઊભા છે? અમારી પાસે જે ફોર્મ અમે ભરાવ્યા હતા, એ ફોર્મ ભરાવાનું કારણ એ હતું કે તંત્ર દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ શ્રમિક વર્ગને ઓનલાઈન કેવી રીતે અરજી કરીને કોઈ માહિતી નહોતી, એટલે અમે એના મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હતા. અને એ દરમિયાન જે અમારી પાસે માહિતી આવી, એમાં કદાચ 1,00,000થી વધુ લોકો અમારો સંપર્ક કર્યો હતો. અને એમાંથી પણ બીજા પણ લોકો જે જવાના માંગતા હતા એમની પણ એમણે કેટલાક ડાયરેક્ટ અરજી કરી છે, કેટલાક હજુ કરવાના બાકી હતા. પરંતુ મને લાગે છે કે કુલ મળીને કદાચ 2,00,000 જેટલા જ લોકો જશે. બધા જ લોકો પોતાના વતનમાં જશે એવું માનતો નથી, કારણ કે ઘણા બધા લોકો અહીંયા પોતાના ઘર છે, પોતાના ફેમિલી સાથે રહે છે અને બધા જ કદાચ જવાની ઈચ્છા ધરાવતા નથી. પરંતુ જે સિંગલ લોકો છે, જેના મા બાપનો ફોન આવે છે, જે એમને બોલાવી રહ્યા છે, અહીંયા એમને ભાડાના મકાનમાં રહે છે, કામ ધંધો બંધ છે, એટલા માટે પણ કેટલાક લોકો થોડા દિવસ માટે જવાની ઈચ્છા ધરાવે છે, એ લોકો જઈ જશે એવું માનું છું. સર, એક છેલ્લો પ્રશ્ન કે ઘણા એવા બધા પણ સમસ્યા સામે આવી રહી છે કે ભાડાના પણ પૈસાથી શ્રમિકો પાસે, તો એ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? આગળ હજુ સુધી ભાડાના પૈસા નથી એવી કોઈ વાત અમારી પાસે આવી નથી. પરંતુ ટ્રેન ચાલુ કરવાનું કારણ જ એ છે કે બસમાં જાય તો કદાચ એને 2,500-3,000 રૂપિયા થતા હતા, પરંતુ આ ટ્રેનમાં જશે તો કદાચ 500 રૂપિયા જ એને લાગશે, એટલે ઓછા પૈસામાં એ પોતાના વતનમાં જઈ શકશે. ચોક્કસ. સુરતમાં રહેતા લાખો શ્રમિકો માદરે વતન જોવા માટે તાલાવેલી કરી રહ્યા હતા, કારણ કે લોકડાઉન છે, ધંધા રોજગાર બંધ છે, તો મિની વેકેશન જેવો માહોલ છે અને વેકેશનમાં દરેક વ્યક્તિ સ્વાભાવિક છે પરિવાર સાથે રહેવાનું પસંદ કરે, અને એ પણ કોરોનાના માહોલમાં લોકો પોતાના ઘરે જવા માટે ઉતાવળા થઈ હતા અને સાંસદ સી આર પાટીલે તેમની મદદ કરી અને હવે જ્યારે જે સમસ્યાઓ સામે આવી રહી છે ધીમે ધીમે તે સમસ્યાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા તો વતન જવાનો એ પ્રશ્ન હવે ધીમે ધીમે હલ થઈ રહ્યો છે. જી જી હા, બિલકુલ. સંજય, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે. આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.